નમસ્કાર મિત્રો સનાતન સત્ય સમાચારમાં આપણું સ્વાગત છે હાલ જામનગરની અંદર એક વનરાજ કરમૂર કરીને આશાસ્પદ યુવાન આહિર સમાજનો એક આશાસ્પદ યુવાન કે જેનું મૃત્યુ રહસ્યમય મૃત્યુ થયું છે એ વિષય ઉપર અમે ઘટના સ્થળ ઉપર આવ્યા છીએ હાલ જે પરિસ્થિતિ છે એ એવી છે કે લોકોમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે જામનગર જિલ્લાની અંદર કે વનરાજ જે હતો એ કઈ પરિસ્થિતિમાં અહીંયા આત્મહત્યા કરી એમાં જે છે કે ઘણા બધી વસ્તુઓ એવી થાય છે કે એમાં આત્મહત્યા પુરવાર નથી થતી એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ મર્ડર થઈ ગયું છે તો આ વિષય ઉપર હું તમને પહેલાં તો ઘટના સ્થળની વિઝિટ કરાવીશ અને સાથે સાથે હું તમને કહેતો જાઉં છું કે એમનું જે લાસ્ટ લોકેશન હતું જે છેલ્લું લોકેશન હતું એ એ પાંચ વાગ્યાનું હતું બાવીસ તારીખનું અને એ લોકેશન કનસુમરાના પાટિયાનું આવતું હતું જે પોલીસ દ્વારા જણાવેલું છે તેમને જે આત્મહત્યા કરી ત્યારે એમનું બેગ પણ એમાં જે સાથે ટીંગાયેલું હતું એ પણ એનાથી એવું લાગે છે કે કોઈ વ્યક્તિ જ્યારે આત્મહત્યા કરે તો બેગ સાથે કઈ રીતે આત્મહત્યા કરે એમણે ચપ્પલ પર પણ પહેરેલા હતા અને જો કોઈ વ્યક્તિ જ્યારે આત્મહત્યા કરે અને પાણીની અંદર જ્યારે ડૂબતા હોય ત્યારે બધાને એવી શંકા છે કે એ ચપ્પલ ઉતરી જવા જોઈએ એ ચપ્પલ કન્ટિન્યુ એ જે પરિસ્થિતિમાં એવું લાગે કે કોઈએ જાણે એ વ્યક્તિને ત્યાં નાખી દીધો હોય અને પાણીની અંદર એ રીતનો ત્યાં દેખાવ હતો એટલે કે એ પણ એમાં લાગે છે કે ચપ્પલ એમણે પહેરેલા હતા મેન મહત્વની વાત એ છે કે વનરાજ કરમૂર છે એમને તરતા આવડતું હતું અને એ વાવ અને કૂવામાં પણ તરી શકતા હતા એટલે એ પણ એક શંકાનો વિષય બને છે કે એમને તરતા આવડતું હોવા છતાં આ બનાવ કઈ રીતે થયો જ્યારે બોડી કાઢી હતી ત્યારે જે એક્ટિવ બ્લડ હતું એ નીકળતું હતું એ પણ એક શંકા જગાવે છે અને હું તમને આ જે વિસ્તારમાં લઈ આવ્યો છું એ વિસ્તાર છે કે જ્યાં વનરાજ કરમૂર અહીંયાથી તમને હું વિડીયોના મારફતે બતાવીશ કે અહીંયા જ જે લાશ પડી હતી અને એ લાશ ઊંધી હતી અને એ એમાં ઘણી બધી એ થાય છે કે જે પાણીમાં ડૂબી ગયેલ હોય તો પેટમાંથી જે પાણી નીકળવું જોઈએ એ પણ કોઈ ખાસ પાણી નીકળ્યું ન હતું અને બીજી ફોર વ્હીલના ત્યાં સવારે જ્યારે પોલીસ આવી ત્યારે લીટા પણ જોવા મળ્યા હતા ગાડીમાં ચાવી પણ હતી એની જે બાઇક હતી એમાં અને જે આ બધું જે સંશોધન કર્યું છે ક્યાંક ને ક્યાંક વનરાજના પરિવારજનોએ કર્યું છે કે આવી આવી પરિસ્થિતિમાં આવું આવું હતું અને ગ્રુપ સર્કલ જ્યારે ગ્રુપ સર્કલ સાથે અમે લોકોએ વાત કરવાનો પ્રયત્ન કર્યો અમે એમના ગ્રુપ સર્કલને વાત કરી ત્યારે જાણવા એ મળ્યું છે કે વનરાજ એક એવો વ્યક્તિ હતો કે એણે ઘણા સંઘર્ષોમાંથી જિંદગી જીવી હતી પણ એ જ્યારે એના ઉપર ઘણી બધી તકલીફો હતી આફતો હતી ત્યારે પણ એને ક્યારેય આવું નહોતું વિચાર્યું એટલે ગ્રુપ સર્કલનું એવું કહેવું છે કે વનરાજ કરમૂર એ આત્મહત્યા કરે એવો વ્યક્તિ હતો નહીં અહીંથી આગળ જતા વનરાજ કરમૂરનું મિલ છે કે જે આ મિલ છે અને જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવી હોય તો એના મિલમાં પણ એ કોઈ પણ રીતે આત્મહત્યા કરી શકતા હતા પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં પાણીથી ડૂબવાથી મૃત્યુ થયેલ છે અને સાથે પરિવારજનોનું એવું કહેવું છે કે તેના તેમાં એકસો પંચાવન એમએલ પાણી નીકળ્યું છે એ પણ એક શંકાના દાયરામાં છે કે કોઈ વ્યક્તિને આટલું ઓછું પાણી કઈ રીતના જો ડૂબીને કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો પાણી વધારે નીકળવું જોઈએ એક આઈફોન છે એમનો એ પણ ગુમ થયેલ છે અને એ પણ વિચારવાનું છે કે જો આઈ કોઈ આત્મહત્યા કરી હોય તો એ આઈફોન ક્યાં મૂકીને એમણે આત્મહત્યા કરી છે અથવા તો પાણીની અંદર હજી પણ ડૂબેલો હોવો જોઈએ તે દિવસે પોલીસ તંત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવતા હતા એટલે એના કાર્યક્રમમાં વ્યસ્ત હતા એટલે અહીંયા જે પોલીસ જે ઇન્ક્વાયરી કરવા માટે આવી હતી જે ચેક કરવા માટે આવી હતી એ કોન્સ્ટેબલ અને જીઆરડીના જે સ્ટાફ હતો એ કોન્સ્ટેબલ લેવલના અધિકારીઓ અહીંયા આવ્યા હતા બાવીસ તારીખે પોલીસને એમના પરિવારજનોએ અરજી પણ લખાવી હતી ગુમ થયેલની અને એ અરજી પણ કરવામાં આવી હતી પોલીસનું એ કહેવું છે કે હજી તપાસ ચાલુ છે અને તપાસ કઈ રીતના થઈ રહી છે એ આપણે આવતા સમયમાં તમને વાત કરશું કે તપાસ જે કરવી જોઈએ એ કઈ રીતે કરવી જોઈએ અને હાલની પરિસ્થિતિમાં તપાસ છે એ કઈ રીતના થઈ રહી છે પવનચક્કીના કોન્ટ્રાક્ટર સાથે કાર્યરત હતા તેનો પવનચક્કીનો બિઝનેસ હતો વનરાજ કરમૂરનો એમના પાર્ટનર જે છે કે રાહુલભાઈ આંબલિયા છે કે એના કહેવા પ્રમાણે બાવીસ તારીખે તેમની તેત્રીસ મિનિટ સુધી વાત થઈ હતી વનરાજ સાથે અને જે દિવસે આ બનાવ બન્યો જે દિવસે આ ઘટના ઘટી તે દિવસે એમના સાથે એમના પાર્ટનર સાથે એમને ત્રીસ પાંત્રીસ મિનિટ વાત કરી હતી અને ખૂબ જ પોઝિટિવ વાત થઈ હતી એટલે તે દિવસે એને પણ એવું નહોતું એક એંગલથી લાગી રહ્યું કે વનરાજ ક્યાંક આ વિષય ઉપર આવું કરી શકે જ્યારે વનરાજની વાત કરવામાં આવે તો ચાર વર્ષ એ લંડન અભ્યાસ કરીને આવ્યા હતા એમણે લંડનમાં અભ્યાસ પણ કરેલો હતો અને વ્યુમન વુમન રિસર્ચ મે રિસર્ચ મેનેજમેન્ટનો કોર્સ પણ એમણે કરેલો હતો સોશિયલ એક્ટિવિટી સાથે પણ વનરાજ કરમૂર જોડાયેલા હતા અને ખૂબ જ એનું જે સ્વભાવ છે એ માનવતાપૂર્ણ ખૂબ સારો સ્વભાવ હતો અને એના ગ્રુપ સર્કલ એટલા માટે જ ચિંતા કરી રહ્યા છે કે આ વિષયમાં ઘણા બધા શંકાઓ ઊભી થાય એવી પરિસ્થિતિ છે પાકીટમાં પચીસ હજાર રૂપિયા હતા જે વ્યક્તિ સમજી શકાય કે જે આત્મહત્યા કરતો હોય તો એમની ચેન ગળાની અંદર હતો એમણે વીંટી પહેરેલી હતી એમના પાકીટની અંદર જે છે કે પચીસ હજાર રૂપિયા પણ હતા એ પણ એમને જ એણે જ્યારે પોલીસે એમની લાશને બહાર કાઢી પાણીની બહાર ત્યારે પણ એ જ પરિસ્થિતિમાં એના ખિસ્સાની અંદર પૈસા હતા એમના દીકરાનું એક કાગળ જે સ્કૂલનું હતું એ પણ એમની સાથે હતું અને કોઈ વ્યક્તિ જ્યારે આત્મહત્યા કરતો હોય પાણીની અંદર જ્યારે પોતાને આત્મહત્યા કરવી હોય ત્યારે આ બધી વસ્તુઓ જે કામની વસ્તુઓ હોય એ સાઈડમાં મૂકીને અને આત્મહત્યા કરનાર વ્યક્તિ આવી અવાવરું જગ્યા હું તમને જે બતાવું આ જગ્યાને તમને મારા કેમેરામેનને વિનંતી કરીશ કે તમને એ બતાવશે કે આવી જે અવાવરું જગ્યામાં કોઈ વ્યક્તિ શું કામ આત્મહત્યા કરવા આવે એટલે જ્યારે આ અવાવરું જગ્યામાં આત્મહત્યા કરવાની વાત આવી ત્યારે વનરાજનું કનેક્શન આ જગ્યા સાથે ક્યાંય દેખાતું નથી અને બસ પોલીસને સનાતન સત્ય સમાચારની પૂરી ટીમ વિનંતી કરી રહી છે કે આના ઉપર સચોટ રીતે જાંચ કરવામાં આવે ખાસ કરીને પરિવારજનોનું કહેવું છે કે એણે જે આંખમાંથી બ્લડ નીકળતું હતું ઘણી બધી જગ્યાએ આજે જે બે દિવસથી પાણીની અંદર જે લાશ હોય કોહવાઈ ગયેલી લાશ કહી શકાય એમાં ઉપરથી દેખાતું ન હતું કે એને કોઈએ માર માર્યું છે કે કંઈ કર્યું છે પણ પરિવારજનોનું સ્પષ્ટ શબ્દોમાં કહેવું છે કે આ આત્મહત્યા નથી આ મર્ડર હોય તેવું લાગી રહ્યું છે અને આના માટે ગૃહમંત્રી સાહેબથી લઈ અને એસપી સાહેબથી લઈને સ્થાનિક પીએસઆઈથી લઈને તમામે તમામ તંત્રે ખૂબ જ ઝીણવટપૂર્વક કામ કરવાની જરૂરિયાત દેખાઈ રહી છે તેમના પાકીટમાં એટીએમ કાર્ડ પણ હતું કે જે વ્યક્તિ આત્મહત્યા કરવા આવે તો ઘણી બધી વખત આત્મહત્યાઓના કેસ થતા હોય છે અને એની અંદર એ વ્યક્તિ આ તો ચીઠી છોડી જાય અથવા તો એના પરિવાર માટે કંઈ સંદેશ છોડી જાય અથવા એમની પાસે જે વસ્તુ હોય એક જગ્યાએ રાખી અને આત્મહત્યા કરે જ્યારે આ કિસ્સાની અંદર જે વ્યક્તિને તરતા આવડતું હતું એ વ્યક્તિ આવા આટલું બધું ઊંડું પાણી નથી હું તમને કદાચ પાણી બતાવું તો ઊંડું તો છે પણ જે વનરાજ એક જે તરવરીઓ મતલબ જે પાણીની અંદર તરી શકે એવો વ્યક્તિ આ પાણીની અંદર ડૂબી જાય એવી તો કોઈ આ મોટી મેટર નથી પણ કહેવાનોમાં ભાવાર્થ મારો એ છે કે આમાં ક્યાંક ને ક્યાંક કોઈ ષડયંત્રની ગંધ આવી રહી હોય તેવું લાગી રહ્યું છે એટલા માટે અમે લોકો હવેના પછીના એપિસોડમાં સ્થાનિક પીએસઆઈનું પણ ઇન્ટરવ્યૂ કરશું એમની સાથે પણ વાત કરશું અને આ કેસ વિશે એની વિશે ચર્ચા કરશું સાથે સાથે જેમના પરિવારજનો આપણી સાથે વાત કરવા માંગતા હશે તો એમના પરિવારજનોની વાત પણ તમારા સુધી પહોંચાડીશ અને જો એમના મિત્રો કોઈ આપણી સાથે આ વિષય પર વાત કરવા માંગતા હશે તો એમના મિત્રોની વાત પણ આપણે પહોંચાડશું એક પત્રકારનો ધર્મ છે કે જે વસ્તુ બની છે એના ઉપર નજર રાખે એના પર ચેક કરે કારણ કે છેલ્લા છ સાત મહિનાથી ઘણા બધા એવા બેતન કિસ્સાઓ મેં જોયા છે કે શંકાસ્પદ દાયરામાં જે રહસ્યમય આત્મહત્યા કે હત્યા હોય રહસ્યમય એને હંમેશા આત્મહત્યામાં પતાવી દેવામાં આવી છે અને એને ક્યારેય કેસ ખુલ્લો નથી અને હંમેશા પત્રકારોએ જે પણ પોલીસ ચોકીમાંથી લેખ લખીને મોકલું હોય એ છાપી નાખ્યું હોય આવા બનાવો પણ સામે આવ્યા છે પણ તમામે તમામ પત્રકારોએ આ એક યુવાન જે છે કે જેનું મૃત્યુ થયું છે અને એવી પરિસ્થિતિમાં મૃત્યુ થયું છે કે ઘણા બધા એની અંદર એવા પુરાવાઓ ઊભા થાય છે કે જેની અંદર એ સાબિત થાય છે કે આ આત્મહત્યા તો નથી જ પણ તેમ છતાંય કોઈએ જોયું નથી કોઈને ખ્યાલ નથી ઇન્કવાયરી ચાલુ છે પોલીસ તંત્ર એનું કામ કરી રહ્યું છે પણ આગળ આગળ આપણે પણ એક પત્રકારની રીતે પત્રકારનો ધર્મ નિભાવવા આપણે પણ ખૂબ જ સચોટપૂર્વક આ વિષય ઉપર કામ કરવાના છીએ અને આ વિષય ઉપર જો કોઈ વ્યક્તિને કાંઈ પણ જીના મોટી માહિતી હોય તો સનાતન સત્ય સમાચારનો સંપર્ક કરી શકે છે અને અમારા હેલ્પલાઇન નંબરમાં અથવા તો મારા પર્સનલ નંબરમાં વાત કરી શકે છે સ્ક્રીન ઉપર મેં મારા નંબર રાખ્યા છે તમે મને વાત કરી શકો છો અને તમારી જે પણ માહિતી હશે એ અમે ગુપ્ત રાખવામાં આવશું પણ આ જે રહસ્ય છે એ રહસ્ય દુનિયાની સામે આવે અને એના માતા પિતાને પણ સંતોષ થાય કે એના માતા પિતાને જિંદગી આખી આ રહસ્ય રહસ્ય ન રહી જાય એના માટે આપણે પ્રયત્ન કરશું જય સનાતન જય હિન્દ